ભલે પણ પાણી તો સુકાયું નથી, કેમ કે આ વાવ એવી છે જ્યાં પાણી સુકાતું નથી. ગામમાં ભલે પાણી સુકાય છે, પણ આ વાવમાં ક્યારેય પાણી સુકાતું નથી. તમે જોઈ રહ્યા છો આ જગ્યા પર જે વ્યક્તિને માનતા હોય તે આ જગ્યા પર ગરબો પણ ચડાવે છે. તમે જોઈ શકો છો, આ હાલ તમે ગરબા જોઈ રહ્યા છો વિડીયોમાં. તો ચાલો આપણે અંદર જઈએ અને જે અંબેમાનું મંદિર આવેલું છે તેના પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. તો તમે જોઈ શકો છો વાવ અંદરથી કંઈક આ ટાઈમને વાવ જોવા મળશે, એટલે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આ જગ્યા પર તમે વાવની લંબાઈની વાત કરો તો 100 થી 150 મીટર જેવી લંબાઈમાં આ વાવ બનાવવામાં આવેલી છે. તમે જોઈ શકો છો વિડીયોમાં આ ટાઈપની વાવ આવેલી છે અને આ વાવ બહુ લાંબી વાવ છે, કેમ કે અત્યાર સુધીની મોટામાં મોટી વાવ અમને જોવા મળી છે. જેમ કે બીજો પણ વિડીયો બનાવ્યો છે, પણ આ વાવ મને બહુ મોટી વાવ લાગી. તમે જોઈ શકો છો વિડીયોમાં. તો આ જગ્યા પર અંબેમાનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે, જેમ હાલ જે ગ્રામજનો દ્વારા આ અંબેમાનું મંદિર બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો. તમે વિડીયોમાં જોઈ શકો છો વાવની થોડી હાલત એવી જ હાલત છે, કેમ કે આ જગ્યા પર થોડું દેખરેખ નથી રાખવામાં આવતી એટલે હાલત થોડી ખરાબ છે. પણ વાવ તમે આજે પણ જોઈ શકો છો એવી નવી વાવ છે, જે હજારો વર્ષ જૂની વાવ છે. તેની ઈંટો થોડી ખરી ગઈ છે, પણ વાવની હાલત એવી ને એવી છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. તો આ વાવ બહુ હજારો વર્ષ જૂની વાવ છે, એટલે આ જગ્યા પર ગ્રામજનો દ્વારા થોડા આયોજન કરવામાં આવે છે, પણ આ જગ્યા પર કોઈ એનું દેખરેખ રાખવામાં નથી આવતું. તમે જોઈ શકો છો વિડીયોમાં. આ જગ્યા પર બીજું પણ અંબેમાનું મંદિર બનાવવામાં આવ્યું છે નવું, જેમાં મૂર્તિ સ્થાપવાની બાકી છે. તમે જોઈ શકો છો. તો આ વાવ હજારો વર્ષ જૂની વાવ હોવાના કારણે આ જગ્યા પર વાવમાં આજે પણ પાણી સુકાતું નથી. તમે જોઈ શકો છો કેટલી લાંબી વાવ છે. તમે જોઈ શકો છો વાવમાં પાણી પણ હાલ પણ પાણી છે. તમે જોઈ શકો છો આ જગ્યા પર પાણી હજારો વર્ષ જૂની વાવમાં, કેટલે કૂવામાં પાણી સુકાઈ જાય, ગામમાં બોરવેલમાં પાણી સુકાઈ જાય, પણ આ જગ્યામાં જે વાવ આવેલી છે ત્યાં પાણી કોઈ દિવસ સુકાતું નથી એવું કહેવામાં આવે છે ગ્રામજનો દ્વારા. પાછળ આ પ્રાચીન સમયની વાવ છે, હજારો વર્ષ જૂની વાવ છે, જે હાલ ખંડિત અવસ્થામાં તમને જોવા મળી રહી છે. તો આપણે અંદર છેલ્લે સુધી ત્યાં છેલ્લી જઈશું અને વિડીયો બતાવીશું અને કેવી હાલત છે તમામ વસ્તુ આપણે અંદર જઈને જોવા રહેશે.
તો ફાઇનલી આપણે લાસ્ટ ભાગ છે ત્યાં આપણે આવી ગયા છે. તમે જોઈ શકો છો અંદરનો વ્યૂ, તમને આ ટાઈપનો કંઈક વ્યૂ જોવા મળશે. તમે વિડીયોમાં જોઈ શકો છો આ ટાઈપનો અંદરથી વ્યૂ તમે જોવા મળી રહેશે. તો આ વાવનો જે છેલ્લો ભાગ છે તમારે તૂટેલો હાલતમાં જોવા મળી રહ્યો છે, કેમ કે આ હજારો વર્ષ જૂની વાવ છે એટલે એની ઈંટો ખરી ગઈ છે અને અંદરથી આ ટાઈમે તમને જોવા મળી રહેશે. તો આ વાવનું ઘણા લોકો અહીંયા ખેતરોમાં પાણી મૂકવા પણ ઉપયોગ કરે છે. તમે જોઈ શકો છો આ જગ્યા પર જે હજારો વર્ષ જૂની વાવના અંદર ઉડાન સુધી પહોંચવા માટે આ જગ્યા પર પગથિયા પણ બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો આ રીતે પગથિયારે ઉપરથી નીચે આવતું હતું, જ્યારે અંદર પણ જવા માટેના પગથિયા તમને ઉપર પણ તમે જોઈ શકો છો, ઉપર પણ પગથિયા છે અને નીચે પણ પગથિયા બનાવવામાં આવ્યા છે જ્યાંથી તમે વાવની અંદર જઈ શકો છો. તમે જોઈ શકો છો આ ટાઈપના પગથિયા અંદર બનાવવામાં આવ્યા હશે. હાલ તો કોઈ અંદર જઈ શકતું નથી, કેમ કે હજારો વર્ષ જૂની વાવમાં અત્યારે થોડો ડર લાગે, કેમ કે આવી જગ્યા પર કોઈ જ વ્યક્તિ ના જઈ શકે. તો તમે વાવનો વ્યૂ, તમને આ ટાઈપનો વ્યૂ જોવા મળશે. તમે જોઈ શકો છો વાવ આ ટાઈપની અંદર તમને જોવા મળી રહેશે. તમને વાવના થોડા પથ્થર તૂટેલા દેખાશે, કેમ કે આ જગ્યા પર તો હજારો વર્ષ જૂની કોઈ પણ વસ્તુ હજારો વર્ષ સુધી એવી ને એવી ના રહે, એટલે માટે તમે જોઈ શકો છો પથ્થર ઘણા પિલર તૂટી ગયા છે, જ્યારે થાંભલાઓ પણ તૂટેલા છે. તમે જોઈ શકો છો ખંડિત હાલત બંને વાવ છે. પણ હાલે આ જગ્યા પર પાણી સુકાતું નથી, એક મહત્ત્વની વાત છે. તમે જોઈ શકો છો આ ટાઈપની વાવ છે અને અંદરથી તમને આ ટાઈપનું જોવા મળી રહેશે. વાવનું તમે એક વ્યૂ તમે જોવા જ્યારે પણ જાઓ ત્યારે આ જગ્યા પર આ ટાઈપનું તમને વાવ જોવા મળી રહેશે. તમે જોઈ શકો છો આ ટાઈપનો થાંભલા પણ તૂટી ગયા છે, ઉપરના બીમ પણ તૂટી ગયા છે અને જે ઉપરની સાઈડ છે તે કાંટાવાળી જાળીઓ પણ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આના અંદર પણ વેલાવ થઈ ગયા છે. તમે જોઈ શકો છો અને ઈંટો તો ખરી જ ગઈ છે, કેમ કે ઈંટોનો પણ સમય હોવાના કારણે ઈંટો પણ ખરવા લાગી છે. તમે જોઈ શકો છો વાવની હાલત. તો હાલ તમે આ જગ્યા પર બે ધર્મ તમને એક સાથે જોવા મળી રહ્યા છે. તો આગળ તમને બતાવીએ કે બીજો કયો ધર્મ તમને જોવા મળી રહ્યો છે. તો આ જગ્યા પર મુસ્લિમ ભાઈઓ માટે પણ જે એમની હજારો વર્ષ જૂની આ જગ્યા પર આ જગ્યા આવેલી છે, તમે જોઈ શકો છો વિડીયોમાં આ ટાઈપનું આ જગ્યા પર આવેલું છે. તો આ વાવની બાજુમાં જ આવેલી જગ્યા છે. તમે જોઈ શકો છો વાવ પણ આ ટાઈપે તમને આવી ટાઈપની જોવા મળી રહેશે, જેની ઉપરની સાઈડ ઝાડીઓ થઈ ગઈ છે. જો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો આપણી આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મળીએ ફરી એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.